મોરબીમાં મોરારી બાપુએ મૃતકોના મોક્ષ કે આરોપીના છુટકારા માટે કથા કરી તે એક પ્રશ્ન અત્યારે જોરદાર ઉપસ્થિત થઈ રહ્યો છે અને તેની સાથે જ વિવાદ પણ વધી રહ્યો છે। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની। આ ઘટનામાં 135થી વધુ લોકો છે તે મૃત્યુ પામ્યા। કોના પાપે આ મૃત્યુ થયું તેની હજી પણ તપાસ ચાલુ છે। જોકે મુખ્ય આરોપી જયસુખ જેલમાં છે। આ જયસુખની તરફેણ ભૂતકાળમાં પણ કેટલાય લોકોએ કરી હતી, પરંતુ વ્યાસપીઠ છે તેને તટસ્થ માનવામાં આવે છે કે ત્યાંથી કોઈ પણ ન્યાયની વાત થતી હોય છે। પરંતુ મોરારી બાપુનું નિવેદન આવે છે અને આ નિવેદનથી જોરદાર વિવાદ થઈ જાય છે। મોરારી બાપુ જાહેરમાં જયસુખની તરફેણ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે, લોકોનું પણ માનવું છે, અને મોરબીમાં કેટલાય લોકોએ બાપુના નિવેદનનો વિરોધ પણ કર્યો। વાત જણે એમ છે કે બાપુની કથા ચાલુ રહી છે, તે કથા દરમિયાન જ બાપુએ સ્ટેજ પરથી એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે મૃતક પરિવારજનોમાંથી કોઈને મળવું છે। ત્યારબાદ ત્યાંના સાંસદ સભ્ય મોહન કુંડારિયા છે તે મળવા પણ લઈ જાય છે। મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી આવે છે એટલે મોહનભાઈ પણ ત્યાં ખૂબ સક્રિય હતા। મોહનભાઈ બાપુને મળવા લઈ જાય છે અને ત્યારબાદ બાપુ મંચ પરથી આવીને સ્ટેટમેન્ટ આપે છે અને શરૂ થાય છે રાજનીતિ અને તેની સાથે અનેક ચર્ચા। કારણ કે બાપુના સ્ટેટમેન્ટ કોઈના ગળે ઉતરે એમ નહોતું, કારણ કે બાપુએ સરા જાહેર જે આરોપી છે તેની તરફેણ કરી। બાપુએ શું કહ્યું તેના કેટલાક અંશ તમે સાંભળો। એ બાપુ અમારા ઘરમાંથી તો મરી ગયા, પણ હવે આ બધાને પાછા દુખી, એના બાળકો તો હરખી રીતે એની હાજરીમાં દિવાળી ઉજવે એવું કંઈક થાય। કદાચ બાપુના શબ્દોમાં સંવેદના હોય કે સંવેદના કોઈ પણ માટે છે, કારણ કે કોઈ પણને દિવાળી છે તે પોતાના પરિવાર સાથે કરવી છે, પરંતુ તમે 135 લોકોની દિવાળી બગાડી છે એનું શું, કેટલાય પરિવારની દિવાળી બગાડી છે એનું શું, તમારી વાહવાહી માટે કેટલાય લોકો આજે પીડાઈ રહ્યા છે, કેટલાય પરિવાર અને કેટલાય પરિવારના માળા વિખેરાઈ ગયા એટલું શું, અને આવા જયસુખ માટે બાપુએ કેમ ભલામણ કરી, આ એક શંકા છે તે થઈ રહી છે અને તમામ લોકો આ મુદ્દે વિરોધ પણ ક્યાંક કરી રહ્યા છે। તો બાપુને એક બાપુની જે વ્યાસપીઠ પરથી બોલવાની જે આગવી કળા છે તેનો ક્યાંક નિરાશ થઈ રહ્યા છે, કારણ કે બાપુના આ શબ્દો છે તે કોઈ પણ ધર્મપ્રેમી જનતા છે જેના ગળે નથી ઉતારતા। બાપુનો આખો સ્ટેટમેન્ટનો વિડીયો તમે તમને નહીં બતાવી શકીએ, પરંતુ હું તમને સંભળાવું છું બાપુએ વ્યાસપીઠ પરથી શું કહ્યું। બાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું કે મોરબીની ઘટનામાં દિવંગત થયા છે તેમના પરિવારને મળવા જવું છે એમ જાહેરમાં કહ્યું, અને મોહનભાઈ એટલે કે ત્યાંના સાંસદે કહ્યું કે અહીંથી 24 કિલોમીટર દૂર ખાનપર છે ત્યાં જઈએ। તે ગામમાં પરિવારના 13 માણસોના મૃત્યુ પામ્યા હતા, તેમના ફોટા જોતા જ અરે રે હું ત્યાં ગયો એટલે બધાના ઘરે ગયો એમ સમજી લેજો, કારણ કે મોરારી બાપુ બધે ના પહોંચી શકે, તેની સંવેદના બધે પહોંચે, આવા પરિવાર પાસે મારે જવું હતું, એ કેવા વિચારો બદલે છે તેની મારે સૌને વાત કરવી છે, આ બધા સાક્ષી છે, મારું તો મૌન એટલે કીર્તન કરાવ્યું, યોગ્ય અને ક્ષમ્ય શબ્દોમાં બધાને આશ્વાસન આપ્યું। એક ભાઈ બેઠો હતો, એમના પરિવારમાંથી પણ તેની આંખમાં આંસુ હતા, કહેતો હતો કે અમારી દીકરી ગઈ, દીકરો ગયો, જે થયું તે થયું, તમે જુઓ કેટલો બદલાવ, આ ઘટનાને લીધે કોઈ કારણ બન્યા હોય તેને લીધે અદાલતમાં ચાલતું હોય અને બંદી બન્યા હોય તેમાં કોઈ કોમેન્ટ ના કરી શકીએ, પણ આ બદલાતા વિચારોમાં મારે વંદન કરવા છે એ માણસને। એને કહ્યું કે અમારા ઘરમાંથી તો મરી ગયા, પણ આ બધાને એટલે કે આરોપીને પાછા દુખી અને આરોપીના બાળકોનું હરખી રીતે દિવાળી ઉજવે કંઈક તેવું અમે ઈચ્છીએ છીએ। બાપુ આ ક્યાં વ્યક્તિએ તમને એવું કહ્યું? આ વ્યક્તિએ અત્યાર સુધીમાં મીડિયા સામે તો ક્યારેય આવું નથી કહ્યું કે આ બાળકો દિવાળી સુધરે, કારણ કે કેટલાય બાળકોની કેટલાય પરિવારોની દિવાળી બગડી ગઈ છે, ફક્ત એક વાત નથી, આવા અનેક પરિવાર છે। બાપુ તમે તો એક ગામ ગયા હતા, અમે તો કવરેજ કરવા અનેક ગામ ગયા છે, અનેક એવા પરિવાર હતા, સંવેદનાઓ અમારી પણ છે કે કોઈના બાળકોની દિવાળી ના બગડવી જોઈએ, પરંતુ હજી ગઈ દિવાળીની જ વાત છે, ત્યારે હજુ 1 વર્ષ જેટલો સમય થયો છે બાપુ, 1 વર્ષમાં આ જયસુખ છે, જયસુખભાઈનો પરિવાર 100% હોઈ શકે પરંતુ એ વ્યક્તિની ન હોય, કારણ કે એક ભૂલના કારણે 135 જે લોકો હતા તેના મૃત્યુ થયા, કેટલાય પરિવારના માળા વિખાઈ ગયા, ત્યારે બાપુ ક્ષમા કરજો, પરંતુ આ સ્ટેજ પરથી આ વ્યાસપીઠ પરથી તમારું નિવેદન છે તેની ખૂબ ટીકા છે તે થઈ રહી છે, અને એક તટસ્થ મીડિયા તરીકે તમારો નિવેદન અમારા પણ ગળે નથી ઉતરતું। તમને આ વિડીયો અને બાપુનું સ્ટેટમેન્ટ કેવું લાગ્યું તો કોમેન્ટમાં જણાવજો, અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક।